આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયાનું સતર્ક ગુજરાત. વાત કરીએ વડોદરાની. વડોદરામાં આધેડ વયની પરિણીત મહિલા સાથે ત્રણ વિધર્મી શખ્સોએ ગેંગરેપ આચરતા હડકંપ મચી જવા પામ્યો છે. પીડિત મહિલા કેવી રીતે હવસખોરોના ચુંગલમાં ફસાઈ તે જુઓ અમારા વિશેષ રિપોર્ટમાં. વડોદરાના સમા વિસ્તારમાં આવેલ ખોડિયારનગર ખાતે 55 વર્ષની પરિણીત મહિલા કામમાંથી ભટકી રહી હતી. ગઈકાલે સાંજે પીડિત મહિલાએ ચપ્પલ વેચતી અન્ય એક મહિલાને કામરથી વાત કરી, જે બાજુમાં ઉભેલ રિક્ષા ચાલકે સાંભળી જતા તેને મહિલાને ફતેગંજમાં આવેલ બંગલામાં ઘરકામ અપાવવાની લાલચ આપીને પોતાની રિક્ષામાં બેસાડી દીધી. મહિલાને આરોપી રિક્ષા ચાલક વકીલ અહમદ પઠાણ છાણીમાં આવેલ એક અવાવરું ખુલ્લા મેદાનમાં લઈ ગયો, જ્યાં અગાઉથી તેના બે સાગરીતો ચમનખાન પઠાણ અને શકીલ અહમદ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાને શંકા જોતા તેને બૂમાબૂમ કરતા ત્રણેય શખ્સો મહિલાને 4 ફૂટની દિવાલ કુદાવી ખુલ્લા મેદાનમાં લઈ ગયા, જ્યાં તેની પર વારાફરતી દુષ્કર્મ આચર્યું. બાદમાં મહિલાએ તેની પુત્રીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી. પીડિત મહિલાની પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગેંગરેપ સ્થળ પર પહોંચી મહિલાની આપવીતી સાંભળી તપાસ આરંભી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ગેંગરેપ કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા. બાદમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં આરોપી વકીલ શકીલ અને ચમન સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પોલીસે પીડિતા મહિલાને ફરિયાદના આધારે આરોપી વકીલ અહમદ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અગાઉથી કોઈ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં કામની શોધ કરનાર પીડિત મહિલા હવસખોરોના હવસનો ભોગ બની હતી. આરોપીઓ નવા યાર્ડ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરે છે, જેમાં ચમન ખાન સૌકત પઠાણ અગાઉ પણ વર્ષ 2016માં કિશનવાડીમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં પકડાયેલ છે. પોલીસે વકીલ અહમદને દુમાડ ચોકડીથી ઝડપી પાડ્યો, જ્યારે બીજાને ગોરવા અને ત્રીજાને નવા યાર્ડથી ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે, ત્યારે યુપીમાં આરોપીઓ સામે કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે. સાથે જ મુખ્ય આરોપી વકીલ પઠાણના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 4 ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. બિલકુલ, આ એક રનિંગ ઓફેન્સ છે, જે વિક્ટિમ જબરજસ્તીથી એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતાં કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીને છે, બાકીના બે જે છે એને હસ્તગત કર્યા છે, એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ એરેસ્ટ કરવા. ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગરેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટિમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45 અંદાજિત. તને તારી ઘરવાળી નથી કે આવું હસીને બોલીને એ લોકો એમને કહેતા હતા. હું ત્યાં સાઈડ વાળા રૂમ જ બેઠી હતી, હું બધું સાંભળતી હતી. પછી એ લોકોએ ત્યાં ચા નાસ્તો કરીને પછી અમને એમનું
એઠું ખાવાનું આપતા હતા કે લો તમે બેન ખાઓ, પણ અમે કહું અમાર નથી ખાવું, અને હોસ્પિટલમાં પણ લઈ ગયા. તે થોડા ઘણા વાત હતી એ અમને નહીં કરવા દીધી, હોસ્પિટલમાં ડૉક્ટર જોડે પણ નહીં કરવા દીધી, અને એ લોકો સાથે જ રહેતા હતા.